નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર નંબર 24, સબ્જેક્ટ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ટોપિક 1D એરે ઇન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ, 1D એરે. તો વોટ ઇઝ એરે ઇન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ? નાવ વી કેન અન્ડરસ્ટેન્ડ, આપણે સમજીએ. Instead of declaring separate variables for each value, arrays are used to store multiple values in a single variable. અલગ અલગ વધારે પડતા વેરિયેબલ ડિક્લેર કરી અને એમાં વેલ્યુ સ્ટોર દરેકની અલગ અલગ કરવાને બદલે વેરિયેબલ એક જ લેવાનું, પણ એક જ વેરિયેબલમાં વધારે વેલ્યુ સ્ટોર કરવાનો જે કોન્સેપ્ટ છે એને આપણે એરે કહેવામાં આવે છે. એરે ઇન જાવા, ફર્સ્ટ એલિમેન્ટ સ્ટાર્ટ વિથ 0th ઇન્ડેક્સ, સેકન્ડ એલિમેન્ટ ઓન ફર્સ્ટ ઇન્ડેક્સ, થર્ડ એલિમેન્ટ ઓન સેકન્ડ ઇન્ડેક્સ, એન્ડ સો ઓન. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એરેનો જે પહેલો એલિમેન્ટ છે એની ઇન્ડેક્સ 0મી હોય છે, બીજો એલિમેન્ટ હોય એની ઇન્ડેક્સ 1લી હોય છે, ત્રીજો એલિમેન્ટ હોય એની ઇન્ડેક્સ 2જી હોય છે, અને એવું આગળ ને આગળ આવે છે. syntax of array in java programming language. To declare an array, define the variable type with square brackets. જો here is an example of one dimensional array. સૌથી પહેલા data type, bracket variable name અને semicolon. જે square bracket આવે છે, data type પછી square bracket, variable name, semicolon. Otherwise you can write data type, variable name અને સ્ક્વેર બ્રેકેટ. તો સ્ક્વેર બ્રેકેટ વેરિયેબલ નામની પહેલા પણ લખી શકાય છે અને વેરિયેબલ નામની પછી પણ લખી શકાય છે. પણ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આપણે સી અને C++માં ડેટા ટાઈપ, વેરિયેબલ નેમ અને બ્રેકેટમાં સાઈઝ આપતા હતા. જ્યારે પણ તમે એરેને ડિક્લેર કરો ત્યારે સાઈઝ આપવાની નથી. આ જાવામાં ખાસ ધ્યાન રાખવાની, જો ભૂલથી પણ સાઈઝ તમે લખી તો સમજી લો તમારે એરર આવી અને એક બી માર્ક્સ તમને એક્ઝામમાં મળશે નહીં. જોબ લેવા ગયા હશો તો બી સીધા તમે બહાર નીકળી જશો. ઇન્સ્ટન્ટિએશન ઓફ એન એરે ઇન જાવા. એરે વેરિયેબલ નેમ ઇક્વલ ટુ ન્યુ ડેટા ટાઈપ બ્રેકેટમાં સાઈઝ. એટલે જ્યારે તમે ડિક્લેર કરો છો પછી એને ઇન્સ્ટન્ટિએશન કરવાનો હોય એરેને, તો એમાં એરે વેરિયેબલનું નામ ઇક્વલ ટુ કરી ન્યુ ડેટા ટાઈપ અને સાઈઝ આપવાનું. જો સૌથી પહેલા ડિક્લેર કરીએ આપણે એક વેરિયેબલ રોલ નંબર, તો ઇન્ટીજર આર નંબર અને સ્ક્વેર બ્રેકેટ સેમિકોલન. હવે એને ઇન્સ્ટન્ટિએશન કરવા માટે રોલ નંબર ઇક્વલ ટુ ન્યુ, અહીંયા ડેટા ટાઈપ ઇન્ટીજર અને બ્રેકેટમાં આપી દીધું 10. એટલે 10ની સાઈઝનો આપણે ઇન્ટીજરનો રોલ નંબરનો એરે તમે સાઈઝ આપી દીધી, જે રોલ નંબર 0, રોલ નંબર 1, રોલ નંબર 2 થી લઈને રોલ નંબર 9 સુધીની ઇન્ડેક્સ આવશે. એટલે ઇન્ડેક્સ 0 to 9 અને સાઈઝ ટોટલ આપણે એની કહીએ 10. પહેલો એલિમેન્ટ એટલે ઇન્ડેક્સ એની 0 સમજવાની, એન્ડ સો ઓન. હવે આપણે એક પ્રોગ્રામ જોઈએ. ક્લાસ એરે _1, પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રીંગ આર્ગ્યુમેન્ટ્સ. ઇન્ટીજર રોલ નંબર ઇક્વલ ટુ ન્યુ ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટમાં 3. ડિક્લેરેશન એન્ડ ઇન્સ્ટન્ટિએશન. Then roll number 0 equal to 1, roll number 1 equal to 2, roll number 2 equal to 5. So here we can assign 1, 2 and 5 according to the index 0, 1 and 2. એટલે એરેની ઇન્ડેક્સ 0 માં વેલ્યુ 1 એસાઇન કરી, રોલ નંબરની ફર્સ્ટ જે એરે છે ઇન્ડેક્સ એમાં 2 વેલ્યુ એસાઇન કરી, ને રોલ નંબર 2 જે છે ઇન્ડેક્સ એમાં આપણે 5 વેલ્યુ અસાઇન કરી. એના પછી આપણે એને જસ્ટ પ્રિન્ટ કરાવવું હોય તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન ફર્સ્ટ નંબર પ્લસ રોલ નંબર 0. એટલે અહીંયા આગળ ફર્સ્ટ નંબરમાં આવશે 1. એવી રીતે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન સેકન્ડ નંબર પ્લસ રોલ નંબર 1. એટલે બીજા નંબરમાં આવશે 2. અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન થર્ડ નંબરમાં આવશે 5. અહીંયા આઉટપુટ 1, 2 અને 5 આવશે. ક્લાસ એરે _2. હવે બીજો પ્રોગ્રામ જોઈએ કે હાઉ ટુ ઇનિશિયલાઇઝ એરે ઇન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ.
જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આપણે એરેનું ઇનિશિયલાઇઝેશન કેવી રીતે કરવાનું છે, સાથે સાથે એરેને ટ્રાવર્સ કેવી રીતે કરવાનું છે અને એની વેલ્યુ એરેની ડિસ્પ્લે કેવી રીતે કરવાની છે એ આપણે જોઈશું. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ બરાબર. હવે એની અંદર શું લખ્યું છે મિત્રો, ઇન્ટીજર એ સ્ક્વેર બ્રેકેટ ઇક્વલ ટુ કર્લી બ્રેસમાં 10, 20, 30, 40 કર્લી બ્રેસિસ ઓવર એન્ડ ધેન સેમી કોલન. હિયર ઇઝ ધ સિન્ટેક્સ ઓફ ધ એરે ઇનિશિયલાઇઝેશન. તો એરે ને ઇનિશિયલાઇઝેશન કરવાની આ સિન્ટેક્સ છે. ડેટા ટાઈપ વેરિયેબલ નેમ સ્ક્વેર બ્રેકેટ ઇક્વલ ટુ કર્લી બ્રેસિસમાં જે બી તમારે વેલ્યુ એસેન્ડ કરવાની હોય એ સેપરેટેડ બાય કોમા, એટલે 10, 20, 30, 40. હવે એને આપણે ટ્રાવર્સ અને ડિસ્પ્લે કરવા માટે ફોર ઇન્ટીજર આઈ, અહીંયા આપણે આઈ નામનો એક વેરિયેબલ તમારે એરેને 0 ઇન્ડેક્સથી લઈને જ્યાં સુધી હોય ત્યાં સુધી લાવવા હોય એના માટેની એક પ્રોપર્ટી છે એ ડોટ લેન્થ અને આઈ પ્લસ પ્લસ આઈ ઇક્વલ ટુ 0, આઈ ઇઝ લેસ ધેન એ ડોટ લેન્થ અને આઈ પ્લસ પ્લસ અને પછી લખ્યું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન એ બ્રેકેટમાં આઈ. તો અહીંયા વેલ્યુ પ્રિન્ટ થશે 10, 20, 30 અને 40. તો અહીંયા આ ચાર વેલ્યુ પ્રિન્ટ થશે એટલે એની જાતે આ લઈ લેશે કે આની અંદર કેટલી વેલ્યુ છે એરેમાં. તો આ હતો એરે ઇનિશિયલાઇઝેશનનો કોન્સેપ્ટ. હવે આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ. સૌથી પહેલા આપણે લખીએ છીએ ક્લાસ, કોઈ પણ ક્લાસનું નામ, એના પછી શું આવે મિત્રો, પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. હિયર ઇન્ટીજર રોલ નંબર એન્ડ બ્રેકેટ, ધીસ ઇઝ નથિંગ બટ ડિક્લેરેશન પાર્ટ, ડિક્લેરેશન ઓફ એન એરે. આને તમારે બીજી રીતે લખવું હોય તો આ રીતે બી લખી શકો, ઇન્ટીજર પછી બ્રેકેટ અને પછી રોલ નંબર, આ બંને વસ્તુ ચાલે, આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ લખી શકો. ત્રીજી રીતે લખવું હોય તો આ બી ચાલે, ઇન્ટીજરને અડાડીને સ્ક્વેર બ્રેકેટ લખવાનો અને પછી સ્પેસ આપો. આ ત્રણ રીત છે ડિક્લેરેશનની. હવે આપણે વેલ્યુ અસાઇન કરવી હોય તો કેવી રીતે કરવાનું, એની પહેલાં એરેને શું કરવો પડે, ઇન્સ્ટન્ટિએશન કરવો પડે. એટલે વેરિયેબલ નેમ શું છે, રોલ નંબર ઇક્વલ ટુ. તો તમે જોયું હતું કે શું કરવાનું છે કે એની અંદર આપણે એરેને ઇન્સ્ટન્ટિએશન કરવા માટે ન્યૂ ઓપરેટરનો યુઝ કરવામાં આવે છે. શેનો યુઝ કરવામાં આવે છે, ન્યૂ ઓપરેટરનો યુઝ કરવામાં આવે છે. ઇક્વલ ટુ ન્યૂ અને પછી શું કરવામાં આવે છે, ડેટા ટાઈપ ઇન્ટીજર અને બ્રેકેટમાં શું આપી દીધી, સાઈઝ આપી દીધી જે આપવી હોય. ધેન રોલ નંબર ઓફ 1 ઇક્વલ ટુ 10, રોલ નંબર ઓફ 2 ઇક્વલ ટુ 20, રોલ નંબર 3 ઇક્વલ ટુ 30 એન્ડ રોલ નંબર 4 ઇક્વલ ટુ 40. હવે આપણે એને પ્રિન્ટ કરવા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન ફર્સ્ટ નંબર પ્લસ રોલ નંબર બ્રેકેટમાં એની પોઝિશન આવશે જે આપવી હોય એ આવશે. અહીંયા 0, અહીંયા આગળ એરે ક્યાંથી સ્ટાર્ટ થશે મિત્રો, 0 થી થશે. 1 થી કરો તો ત્યાં ઉપર શું આપવું પડશે, 5 આપવું પડશે. તો 0, 1, 2 અને 3, એરે ઇન્ડેક્સ ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0. નાવ વી કેન પ્રિન્ટ અધર 3 નંબર્સ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ એન હિયર વી કેન રાઇટ સેકન્ડ નંબર
અહીંયા ઇન્ડેક્સ માં આવી જશે 1. એના પછી થર્ડ નંબર અહીંયા ઇન્ડેક્સ પામશે 2. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટએલએન ફોર્થ નંબર હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરીશું ડોટ જાવા એક્સટેન્શનથી. હવે એને આપણે કમ્પાઇલ કરીશું. અહીંયા આપણે મેઇન ભૂલી ગયા છીએ મેથડ, બરાબર? પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન આવે. પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો છે, હવે આપણે જસ્ટ એને રન કરવાનું છે. જ્યારે આપણે જાવાની ફાઇલને કમ્પાઇલ કરીએ છીએ ત્યારે એ ક્લાસ ફાઇલ જનરેટ કરે છે, અને રન કરવા માટે જાવા અને પ્રોગ્રામનું નામ એરે અંડરસ્કોર 1, એટલે અહીંયા વેલ્યુ આવશે ફર્સ્ટ નંબર 10, સેકન્ડ નંબર 20, થર્ડ નંબર 30, ફોર્થ નંબર 40. જો તમારે અહીંયા સ્પેસ જોઈતી હોય તો તમારે અહીંયા સ્પેસ તમારે આપવી પડે. ફોર એક્ઝામ્પલ તમે આ રીતે બી આપી શકો. સેવ કરવું જરૂરી છે. જો આવી ગયું આ રીતે તમને એક્ઝેક્ટ આઉટપુટ 10, 20, 30 અને 40 મળશે. હવે આપણે એરે ઇનિશિયલાઇઝેશન વિશે જોઈએ. તો એમાં બી આપણે શું ઓપન કરવું પડશે? નોટપેડ ક્લાસ એરે અંડરસ્કોર 2, અને શું આવશે મિત્રો? ઓબ્લિક સ્ટેટિક વોઇડ મેન. હવે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું, મેઇન ભૂલી નહીં જવાનું લખવાનું. સ્ટ્રિંગમાં એસ કેપિટલ આવશે, આર્ગ્યુમેન્ટ્સ અને સ્ક્વેર બ્રેકેટ આવે, કર્લી બ્રેસીસ સ્ટાર્ટ, કર્લી બ્રેસીસ એન્ડ, ઇન્ટીજર રોલ નંબર ઇક્વલ ટુ, કર્લી બ્રેકેટ્સમાં વેલ્યુ આપી દઈએ 10, 20, 30, 40, 50, 60, જેટલી બી આપી હોય તમે આ રીતે આપી શકો. છેલ્લે આવશે સેમિકોલન. એક વેરિયેબલ લઈ લઈએ ઇન્ટીજર કરીને આઈ, ફોર આઈ ઇક્વલ ટુ 0, આઈ ઇઝ લેસ ધેન રોલ નંબર ડોટ લેન્થ આઈ પ્લસ પ્લસ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટએલએન રોલ નંબર ઓફ આઈ અને બ્રેકેટ ઓ. હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરીશું. કયા નામથી? એરે અંડરસ્કોર 2 થી. ડોટ કરીને જાવા એક્સટેન્શન આવશે, પછી એને આપણે રન કરીએ. સૌથી પહેલા જાવા સી એરે અંડરસ્કોર 2 ડોટ જાવા. જાવા અને અહીંયા આગળ શું આવ્યું છે? સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટએલએન એસ રહી ગયો છે, કંટ્રોલ એસ. ફરીથી આપણે એને કમ્પાઇલ કરીએ. રન કરવા માટે
जावा एरे अंडरस्कोर टू। जो आउटपुट आ गयु 10, 20, 30, 40, 50, 60 जितना भी एलिमेंट हे आ रीते जैसे। तो आ प्रोग्राम हो एरे इनिशियलाइजेशन। तो आज लाइन छे एने शू कहेवामां आवे छे एरे इनिशियलाइजेशन इन जावा। तो सिंगल डायमेंशनल एरे एकदम इजी छे। आ बेसिक प्रोग्राम हता, एडवांस प्रोग्राम हवे आपणे જોઈશું જ। तो आ बेसिक प्रोग्राम तमे व्यवस्थित करी लेजो, पछी तमने प्रोग्राम में कोई प्रॉब्लम नहीं आवे। जो तमने मारो वीडियो पसंद आव्यो होय तो आ चेनल ने सब्सक्राइब करो, लाइक करो, शेर करो। थैंक यू वेरी मच।